હાલોલ નગરમાં આજરોજ પ્રાંત અધિકારી, હાલોલ મામલતદાર તથા નગરપાલિકા સીઓ દ્વારા ઓડ ઇવન પદ્ધતિ અને દુકાન પર એક સાથે 5 વ્યક્તિ ભેગી ના થાય તે માટે માહિતી આપવામાં આવી. આજ રોજ હાલોલ પ્રાંત અધિકારી, હાલોલ મામલતદાર, નગરપાલિકા સીઓ તથા સ્ટાફ દ્વારા આજ રોજ ઓનલાઈન પદ્ધતિનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં હાલોલ નગરમાં આવેલ દુકાનો પર સ્થાનિક અધિકારી દ્વારા 1 અને 2 નંબરના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં દુકાન માલિક 1 નંબર લગાવેલ પોસ્ટર દુકાન માલિક સોમવાર, બુધવાર અને શુક્રવાર ખોલવા માટેની માહિતી આપવામાં આવી છે, જ્યારે 2 નંબર ધરાવતી દુકાન માલિકોને મંગળવાર, ગુરુવાર અને શનિવાર માહિતી મુજબ ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે દુકાન માલિકોએ માસ્ક પહેરવા ફરજિયાત છે, દુકાનોમાં સેનિટાઇઝર રાખવા અને સોશિયલ ડિસ્ટન્સનો પણ અમલ કરવાની માહિતી આપવામાં આવી છે. જ્યારે જો દુકાન માલિકો દ્વારા નીતિ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે પણ જાણવા મળ્યું છે. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ. ગુજરાત સરકાર દ્વારા તેમજ ભારત સરકાર દ્વારા 18/5/20 થી 31/5/20 સુધી કાર્યરત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ લોકડાઉન ચાલુ રહેલ છે. ગાંધીજ ખાતે આવેલ હોમિયોપેથિક હોસ્પિટલના સહયોગથી હાલ ચાલી રહેલ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે સરકાર દ્વારા શક્તિ વધારવા માટે ઓડ ઇવન જે સૂચના આપેલ છે એ મુજબ નંબર 1 જે દુકાનો પર લગાયા છે ત્યાં સોમ, બુધ અને શુક્રવારે ચાલુ રહેશે અને 2 નંબર લગાવવામાં આવ્યો છે ત્યાં મંગળ, ગુરુ અને શનિવારે ચાલુ રહેશે. રવિવારે દરેક દુકાન હોય ફરજિયાત રજા પાડવાની રહેશે. સુનિલજી મહારાજ હોસ્પિટલના મેડિકલ ઓફિસર, દૂધ અને શાકભાજી એ ચાલુ રહેશે. ST રાવત.